જે સામાન્ય રીતે પાસ થવાવાળા કે ફેલ થવાવાળા પણ બીજા ક્ષેત્રમાં ઘણા આગળ હોય છે તેવું ઘણું બધું હોય છે. સંબંધોમાં ફેલ હોય તે લોકો બીજા ઘણા ક્ષેત્રમાં ઘણા કુશળ પણ હોય છે. નમસ્તે, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબરછે .com પરથી શુભમ ભવતુમાં. ભારતની પ્રગતિ ઘણા મોટા પાયા પર આપણને ન્યૂઝમાં દેખાય છે, પરંતુ ભારતમાં થયેલા અત્યાચારો એટલે કે સ્ત્રીઓ પર થતા અત્યાચારો હજુ પણ એટલા મોટા પ્રમાણમાં જ છે. હમણાં થયેલા તાજેતરમાં એક સંશોધન મુજબ ભારતમાં જે વ્યક્તિઓ સ્ત્રીઓ એકલીઓ છે એટલે કે ડાયવોર્સી છે, વિધવા છે અથવા તો તેઓ કોઈપણ સંજોગોવસાત એકલી રહે છે, તેમના પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યાચાર થાય છે. તેમનો પીછો કરવામાં આવે છે, તેમને બદનામ કરવાની ધમકી આપવામાં આવે છે, તેમને દબાવવામાં આવે છે, તેમના કેરેક્ટર માટે બોલવામાં આવે છે અને તેમના પર કઈ કેટલી જાતના કહી શકાય તેવા અત્યાચારો સામડામ દંડભેદ સાથે અપનાવવામાં આવે છે. તેના કારણે જે આ સ્ત્રીઓ એકલી રહે છે ઘણી મોટા પ્રમાણમાં તેનામાં ડિપ્રેશન, ચિંતા કે સ્ટ્રેસનું પ્રમાણ જોવા મળે છે. ઘણી સ્ત્રીઓ આની સામે જંગ લડે છે, ઘણા જંગ હારી જાય છે અને ઘણા જિંદગીથી થાકી જાય છે. આની અસર આવનારી પેઢી પર, તેમના બાળકો પર પણ ઘણા મોટા પ્રમાણમાં પડે છે અને આ ખૂબ જ ચિંતાજનક પ્રશ્ન સામે છે. જે સ્ત્રીઓ આ સમાજમાં એકલી રહે છે કોઈ પણ કારણોસર, તો તેમના માટે ખાસ તમારી ખુશી તમારા હાથમાં છે, એટલે કે તમને ખુશ રહેવાનો પૂરો અધિકાર છે. તમારો એક સંબંધ અહીંયા પૂરો થયો છે એનો મતલબ એવો નથી કે તમારું જીવન અહીંયા પૂરું થઈ ગયું છે. એનો મતલબ એવો છે કે તમારો એક સંબંધ પર પૂર્ણ વિરામ લાગી ગઈ છે અને નવો સંબંધ કદાચ તમે શરૂ કરી શકો છો. એક મિત્ર તરીકે, એક સારી માં તરીકે, એક સારી બહેનપણી તરીકે કે કંઈ પણ રીતે તમે તમારા સંબંધને આગળ વધારી શકો છો. તમને ખુશ રહેવાનો પૂરેપૂરો અધિકાર છે. તમે એકલા રહો છો કે તમે વિધવા છો કે તમે ડાયવોર્સી છો એટલે તમારે બહાર જવાની જરૂર નથી, અથવા લોકો તમને કંઈ પૂછે છે એટલે તમારે જવાબ ટાળી દેવાની જરૂર નથી. હા, તમે ખુશ રહો, તમે બહાર જાઓ, તમે હરો ફરો. સમાજમાં સમયસર ચેન્જ થતી જે ફેશન છે તેને અનુરૂપ તમારી જાતને ખૂબસૂરત એટલે કે સુંદરતા સાથે રાખો, જેથી તમારામાં એક કોન્ફિડન્સ વધે અને તમે ખૂબ સારી રીતે આગળ વધી શકો. સમાજ તમારો પીછો કરે, તમારા માટે બોલવામાં આવે કે તમને નીચા પાડવામાં આવે, તેનાથી ડરવાની જરૂર નથી. તમારી પ્રગતિ, તમારી સફળતા અને તમારા જીવન જીવવાની પદ્ધતિ જ એ એમનો જવાબ હશે. તમે જેટલા સારી રીતે તમારું જીવન કાઢશો એટલા જ એ લોકોના મોઢા બંધ થઈ જવાના છે. જ્યારે પણ તમારા પર હાથ ઉચકવામાં આવે છે, મા બાપને લઈને કંઈ પણ બોલવામાં આવે છે, તમને દબાઈ દેવામાં આવે છે, તો તેનાથી દબાવવાની જરૂર નથી. દરેકના કાયદાકીય ઘણા એવા નિયમો છે જેમાંથી તમે પગલાં ભરી શકો છો, તમે તમારો બચાવ કરી શકો છો. હું એમ નથી કહેતી કે મારઝૂડની સામે અવાજ ઉચકો કે મારામારી કરો, પરંતુ હા, માર ખાઈને ચૂપ રહેવા કરતાં એક અવાજ ઉચકવો વધારે સારી વાત છે. જે સ્ત્રીઓને એવું લાગે છે કે તે ડાયવોર્સી છે, બાળક સાથે રહે છે અને નવું જીવન શરૂ કરવાની શરૂઆત કરે છે, તો ઘરના કે બહારના લોકો તેમને બોલે છે કે આ બરાબર નથી, આ પાત્ર ખરાબ હતું. નહીં, એવું નથી, આ સંબંધ અહીંયા પૂરો થયો છે. પરંતુ હા, તમારા બાળકને સંબંધોની ખટાશ કે કડવાશ ગળે નહીં ઉતરે તેના માટે પણ સારા સંબંધો કેળવો. તમે ઘણા સારા છો એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ અહીંયા પહેલા નંબર પર આવે છે, પરંતુ જે સામાન્ય રીતે પાસ થવાવાળા કે ફેલ થવાવાળા પણ બીજા ક્ષેત્રમાં ઘણા આગળ હોય છે તેવું ઘણું બધું હોય છે. સંબંધોમાં ફેલ હોય તે લોકો બીજા ઘણા ક્ષેત્રમાં ઘણા કુશળ પણ હોય છે. આવા ઘણા બધા ટુકાઓ છે જે રોજબરોજના જીવનમાં સ્ત્રીઓને અપનાવવાની જરૂર છે. ખુશ રહો, બહાર ફરતા રહો, દિવસમાં એક એવી વ્યક્તિ સાથે વાત કરો જેની સાથે વાત કરવાથી તેમને સારું લાગે, નવી હોબી કેળવો જેના કારણે તમે સમાજમાં તમારું નામ કરી શકો અથવા તો તમને ગમતા કામ કરી શકો. તમે તમારામાં આગળ વધો, બાળકોને પણ બિચારા બનાવવાની જગ્યા પર એવી પૂરું શિક્ષણ પૂરું પાડો કે એકલા પણ આપણે આરામથી જીવી શકીએ છીએ. આ એવી સ્ત્રીઓ માટે છે જે ખૂબ જ એકલા લડી રહી છે પોતાની જંગ. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે .com પર.